ઓલો બે હોય ને એ ઓલું પીડ્યું હોય એમાં એમાં જ હોય, સાનું જ ન રહ્યું હોય, સાનું જ રહે નહીં. અને ઓલો ઠાયકો પાયકો આવે ને દરવાજો ખખડાવે, દરવાજો ખોલે તે તો બડા બુડ ઘરમાં પીડ્યું હોય. બડા બુડ ગૂગલ નો શબ્દ નથી, તમે જોવો ત્યાં ખબર પડી જાય બડા બુડ જ છે. ઠામડા એમનામ, કપડા એમનામ, ઓ છોકરા હોય એમનામ, અને એમાં જે મોવાળા સૂટા મેલા હોય ખાલી ભૂલમાં પૂછે, ઓ બનાવ્યું નથી, નથી બનાવ્યું, નથી બનાવ્યું, નથી બનાવ્યું. આમ જાણે આમ અનુપમા નો પૈણમાં આવી હોય. હમણાં મારી પિયર ગઈ હતી તો મારા બાઈ મને કીધું, મારા કાકી મારા હામું ટકર ટકર જોવા મળ્યા. કેમ શું મિત્ર મોડી પડતી, મોડી પડતી તો નામા નામા તો લોહી પીન ખાઈ જાય છે. ઘડી ખાશું કઈ તૂટી નહીં જવું, નથી કઈ કરીએ ભર માં લઈને આવી. તું લોહી રેડ નેક માં આવી, આનું હું કે હું જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે તોય ઓલા ને એમ થાય ઘાયલ ની આવડી રસોઈ બના દે કાદે એલે એમ કરીને લઈ જાય. તમે જો માં છાની રાખે ને બાપ છાનો રાખે ને હાથી ઘોડા નો પેર નહીં મરવાલા નહીં. ગુડ બોય બેટા, નહીં રડવાનું બેટા, નહીં નહીં નહીં, મારો સુપરમેન છે ને બેટા, હે ઓહો લે લે લે. એને એને છાનો રાખે એની જગ્યાએ બાપ. બસ હો હવે બસ હવે બસ હવે પણ એટલે એને સાણો રાખ, છોકરો રહેશો તું તો એમ થાય કે હાલ ને આને વધારે સાણો રાખે તો ગાડી મારી બિહારી ને ગામમાં લઈ જાય, ગલે લઈ જાય ગલે. એવું લઈ ગયા મારો માવો આપજે ત્યાં આવડું અત્યારની પડદા પર સૂર માં રોતી હોય તારે હું ખાવું ખાવે. હવે એને ડૂટો ફૂટો ખવડાવે. હવે અત્યારથી આ ડૂટો ફૂટો ખવડાવે ને ત્રી વર્ષ ન થાય તો આપણને પૂછતા થઈ જાય, બાપુજી અડધું પીડ્યું છે કઈ? આમાં મોટા કરવાના છે આપણે? ક્યાં એ પરંપરા રીતિ રિવાજો ને એની મજા હતી? એ અત્યારનું છોકરું 8-10 હજાર નું, અમે ખાખી સડી ધોળો શર્ટ, સારું ઘર હોય સારું તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવા લગ્નમાં લગ્ન હાટું લઈ જતા, સતારી ટાકેલી ઠેલ્યું ભણવા અહીં લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઠેલ્યું શિવડાવતા, થોડુંક ખેડૂનું ઘર હોય તો યુરિયા ખાતર ઇફકો 999 એની પ્લાસ્ટિકની કોથળીમાં ઠેલ્યું શિવડાવતા લાંબા નાકા વાળી. આમ આવી રીતે આમાં ભણવા દેતા. પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણ ત્યાં માલતા હતા. કોપી મારે મારા દીકરા, તમને શું લાગ્યા નવું લાવ્યા? ના આપણે જીવી ગયા છે. ગોફણીઓ કરતા કરતા, ગોફણીઓ ગૂગલ નો શબ્દ નથી, હું કહેતો જાઉં છું પણ અહીંયા. આમ ગોફણીઓ કરતો કરતા અમારે ગભો છે, ગભો એવો મેં કીધું ને કંપની ફોર જીભ જલાય છોટે અટકે, પણ બાના ખોળામાં જે મોટો થયો હોય ને એ હાથ સમંદર પાર જઈને તે એ ઉજળું કરી બતાવે. બાના ખોળામાં મોટો થયેલો માણા અને આખો રૂમ ભરેલો, અને સાહેબે એવું કીધું ગભા પડઘા મેળા પડવા આપણે નિહાલ નો ટાઈમ 7 વાગ્યા નો 10-10 વાગ્યા વેલો આવતો જા. ગભો એવો કે હું વેલો આવું કે મોડો આવું, નિહાલ ના ટાઈમે નિહાલ ચાલુ જ કરી દેવાની, મારે વેલા મોડું થાય, ભેહું પાવી હોય નીનું નાખવી હોય
કે યમનમ સાહી ના બહુના તમારી ઘેર આવે છે એમ. પણ કે ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું, કોણ પછી તું પેપર માં શું લખે? મારો દાદો જીવે છે એની પાસે જે ઇતિહાસ પીડે ને હજી સોપડે નથી છેડાવ્યા, સમજાય એને વંદન. કે ત્રણ દિવસ થી હું ઇતિહાસ ભણાવું છું, તું પછી કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવે છે એની પાસે જે ઇતિહાસ પીડા ને એ હજી સોપડે નથી છડાવ્યા. તો કે મારે તને બે ત્રણ પ્રશ્નો કરવા. તો કે ઉતાવળ રાખો, હવે બીજો રાઉન્ડ આવવા દો. પ્રશ્ન પહેલો બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બીનો? હે, ઉપરથી પાણી ટપકે છે એમાં કઈ? હે, સમારકામ કરવું પડે એમ છે એને કઈ? હે, પગેચ્યા હરખા કરવા પડે એમ છે કઈ? સાહેબ કે ના ના, એવું કઈ નથી. તો અમારા બાપ દાદા ની હાથ પેઢીઓ ના ફોટા તાજમહેલમાં લાગે એમ છે? તો કે ના ના, એવું કઈ નથી. તો ત્રણ ત્રણ પેઢી થી પાડાલી જાય, ત્યાં જેને બનાવ્યો એને બનાવ્યો, ભણાવો જોઈએ ને. તો સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો, મહારાણા પ્રતાપ નું ભણાવો, છત્રપતિ શિવાજી નું ભણાવો, ઝાંસી ની રાણી નું ભણાવો, સુભાષ ચંદ્ર બોઝ નું ભણાવો, ભગત સિંહ નું ભણાવો, અમીરસિંહ ગોહિલ નું ભણાવો. સાહેબ કે ઉપર થી આવે એવું થાય ગભયો, કે મૂંજાવાનું નથી, હવે બધું આવશે બેનો ભાઈઓ. પ્રશ્ન બીજો બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાથે ના આવે છે? કે સાહેબ પ્રશ્ન વજન વાળો છે. કે એમાં શું વજન છે? કે તમને ન ખબર પડે, ફરીથી બોલો. હા બોલો, એ ગમે છે. કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસમાં સડાવવો પડે, બાટલી મેળે મેળે રેડે સાહેબ. પ્રશ્ન બીજો ત્રીજો શરીએ થાય, એમાં શું છે? તમે તમે મારા છો, હું તમારો છો, એમાં છે હું? આમાં બીજું હું કઈ મંગળ ઉપર રહેતો નથી, ચંદ્ર ની વાત લઈને પ્રગટ થયો. આપણી જ વાતો છે ને, આપણે જ મજા કરવાની થાય. બરોબર ને? યા યા. પ્રશ્ન ત્રીજો કે બોલો, પિતા એટલે શું? કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી નો હાલે. એને મજા નથી, મજા નથી આવતી ને? સાચું કેજો, મને નથી આવતી ને મજા. હે, મોમો છેડ્યો છે બધાને, શું આમ પ્રશ્ન ચોથો બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું છે, ઉતાવળે ઉડે. હવે એને ક્યાં હોંગકોંગ જવું નતું, પણ સાહેબે ઘડીક તડકે લાવીને હુકવો, હુકવવામાં ખબર પડે ને. અત્યારના છોકરાને હુકવતા જ નથો, તડકે લાવીને હુકવો. હુકલ લીમડાની હોટી હોય અને લીલા વાંસની છોટી, હુકલ લીમડાની હોટી હોય ને આમ સાહેબ આમ ઉગામે તડીંગ થઈને વીજે ભરોળો એટલો કરતા, પણ લીલા વાંસની છોટી આય હાય હાય હાય, આમ સાહેબ ઉગામતો હોય ને સ્લો મોશનમાં જોવો ને તો હોટી આપણે એમ પેલી વાર જોવાનું જઈએ એમ દાંત કાઢતી હોય. આમ ચમનારાની અહીંયા ચોંટે, ચમનારાની વાહે છોટે, ચમનારાની કરતી આમ દાંત કાઢતી નીકળી જાય, પણ જાતિ જાતિ મગજ હેંગ કરતી જાય અને સોળું કઈ રીતે. ઈ અમારા માસ્તર સાહેબ, માસ્તર એટલે માં જેવું સ્તર હતું ને એટલે અમે એને માસ્તર કહેતા હતા. ઈ કદાચ અમારા સાહેબ, મને માફ કરજો, હું તો ગામડાનો માણસ છું ને ગામડાની વાતો લઈને જ અહીંયા આવ્યા છીએ, એટલે અમુક વટા આપણે સ્વીકારી પડે. 300 વર્ષ પહેલા ક્યાં કોઈ આપણા અહીં કોઈ આવ્યું હતું? આપણે અહીં કોઈ નહોતું આવ્યું, જો આવ્યા હોત તો હુરાપુરા એટલામાં જ ક્યાંક હોત. આ તો એમ જ હોય ને, એ તો સીધું જ છે ને. પણ ઉપાધિ એક વસ્તુની છે કાકા, મને ઉપાધિ એક જ વસ્તુની છે કે માફ કરજો, જ્યાં સુધી આવા ડાયરા થાય છે, હારી સંતવાણીઓ થાય છે, હારા ભજન ગવાય છે,
સારા ભજન સાંભળવા વાળા છે ત્યાં સુધી હજી ઉપાધિ નથી આ પેઢીઓની. ઉપાધિ ઈ વસ્તુની છે. અમુક અમુક પેઢીઓની ઉપાધિ શું ખબર? સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે છે. આલિયા ભટ્ટ ને હું નાનું થાય ને હું નામ રાખશે એની ઉપાધિ આપણી પ્રજા કરે છે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાને નથી આવડતા એ થોડુંક નોંધમાં લેજો, કારણ કે જરૂરી છે. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા છે.